પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ગને હિંદ દેવી ધણી કમર પર ચમકતી ધડકસી તીક્ષણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી રાજકોટની ધીંગી ધરતીમાં વાંક પરિવારના આંગણે અહીંયા આવીને આમ દાખલ થાય અંદર અને બાપ બાપુની બાપ મામાની તસવીરો જોઈ ગાયું સાથે ત્યારે એમ લાગે કે અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે હી ચલે જાતે હૈ કોઈ જીતે હે મોત કે લીએ તો કોઈ મર કે ભી જી જાતે હૈ ભલા માણસ મર્યા પણ પછી બાકી તો બધાયને એક દી જાવું છે અરબોપતિ હોય કરોડોપતિ હોય ને તમે જાઓ ગબી જેવા મોટા કરી જાય એની પાસે કોઈ દી જાતાય નહીં ભલા પણ મર્દોની પાસે બેહાય આ મર્દોનો ડાયરો છે બધો મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે કરું દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સા કરે કામ મર્દ કો મર્દ હી આવે પુની મર્દ ઉની કો જાનીએ સુખ દુઃખ સાથી દર્દ કે બૈતાલ કહે બિકરંગ સુનો લક્ષણ હે એ મર્દ કે એટલે એના એની દિવ્ય ચેતના ચાર ચાર વર્ષ થઈ ગયા હોય અને એની જ્યારે ભાવાંજલિ દેવા માટે હું ને તમે મળ્યા હોય અને એવું સરસ પાછું એ જ પરંપરાને અમારે વિજય મામા વાંકે હાચવી રાખી છે અને વધારે રાજીપો જયેશભાઈ એ છે કે હવે ભાજપમાં આવી ગયા એટલે ઠેકાણે આવી ગયા હવે કાંઈ ચિંતા નથી રઘુ મામા હા હા વળી બીજા અમને કાલ તમારે બધા હરખા અમને બધા હરખા પણ હવે મોદી સાહેબ ગમે છે એનું શું કરવું હવે એ હાલ્યા આવતા હોય તો મજા આવે હવે એ તો છે જ ને હવે આપણને ખબર પડે કે વાંધો નહીં આવે ને ઓલું તો આપણને એમ થાય માસડો હેઠો નો નાખે ક્યાંક આવ બધો એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ બધા મજા આવે હવે અત્યારે અહીંયા ભાઈ બેઠા છે એટલે નહીં પણ વિઠ્ઠલ બાપા ને વિઠ્ઠલભાઈ ને આપણે નામ લઈ તો ખબર પડે કે હોરઠની ધરતીનો એક પટેલ હતો મરદનો ફાડ્યો ભલા માણસ એ તો છે જ એમાં કાંઈ જે સારું કરે અમને ગમે અમારા બલીમાં અહીં બેઠા છે હવે તો એ બધી ખરાબ વસ્તુ બધી બલિ ચડાવી દીધી છે અને ગાયું માતાજીની એવી સેવા કરે છે અને આધ્યાત્મિક જે જીવન જીવે છે એને ખબર પડી એને રગ ગોતી લીધી અને એક વાત પાકી છે એક હાથમાં માળા હોય અને એક હાથમાં ભજન હોય ને એ જ કંઈક કરી શકે માઈ કાંગલાના કોઈ થી મંદિર થાય જ નહીં એ વાત હાવ હકીકત છે હા રોતા રોતા જતા હોય ને ક્યાંય રાખવાય નહીં અને પાલટીમાંય ન લેવા અને આખો માસડો હેઠો નાખે એની વાત નથી પણ અહીંયા પધારેલા બધા જ પહેલા તો સંતોના ચરણમાં હું અહીંયાથી વંદન કરું છું ભોવાજીના ચરણમાં બે દીદીના ચરણમાં માતાજી અને બધાને વંદન કરી પધારેલા બધા જ જેમ કીધું એમ રઘુ મામા છે જયેશભાઈ છે અમારે બધી મામા છે ખાસ અમારા ગામના નામ ઉપરથી લઈ તો ખબર પડે મહેમાન ગતિ અને મરદાય કોને કહેવાય એવા દડવાથી મનુમામા અને બે મનુ જંગવડ બે મનુમામા અને અહીંયા અમારે ગિરીશ મામા અને અહીંયા બધાય ધીરે ધીરે હું બધાના નામ જેમ હાવ નજીક આયોજકમાં ભેળા છે એના પછી લે પણ અને બધાય જ અહીંયા મામા મામા કરી એટલે બીજા કારણ કે આ પરિવાર એવો છે કે જેને જરૂર પડી ત્યારે ઊભો રહ્યો છે કોઈ જ્ઞાતિ એમ ન કહી શકે કે અમારે આયર આર્ય સંબંધ નથી એમ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અઢારે વર્ણ માટે એક ઊભા છે અને કાયમના માટે ઊભા રહેશે એટલે વિજય મામાને દરેક સાથે સંબંધ છે અઢારે વર્ણના મિત્રો જે અહીંયા આવ્યા છે એ વાંક પરિવાર વતી બાપ બાપાની દિવ્ય ચેતના વતી અને અમારા વિજય મામા વિક્રમ મામા અને અમારા આખો આ વાંક પરિવાર એના વતી તમારું બધાનું સ્વાગત કરી લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું જે મને સમય મળ્યો છે એમાં મારે આપના આગળ અહીંથી રજૂઆત કરવાની છે ખાસ કરીને મને બહુ વાલા છે આમ ઉંમર નાની છે પણ ખબર નહીં અમુકનું તેજ છે ને એ જોઈ ત્યાં ખબર પડી જાય આપણું ધ્યાન ચોટી જાય મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો એવા અમારા આર્યન ભગતને જોરદાર તાળીયાથી એકવાર બતાવો એ આવે ને ત્યાં ડાયરામાં ઉર્જા આવી જાય આ તાકાત ભજનની છે એ ભજનની તાકાત છે કે એ આ ખબર પડી જાય આપણને કે નહીં કંઈક તત્વ છે અને તત્વ વગર કોઈ દી ગળદી ન થાય એવી સનાતન પરંપરા માટે જેમ હમણાં મામાએ યાદી કરાવી અયોધ્યામાં પણ ભગવાન રામની આરતીમાં ત્યાં દૂધ આજે આ વાંક પરિવારની ગાયું ત્યાં એમને જયેશભાઈ આપ્યું છે મામાએ એનું દૂધ ચડે છે આપણે ગુજરાતને ગૌરવની વાત કહેવાય આપણા માટે બહુ મોટી વાત છે આ કોઈ પણ વસ્તુ છે ને વાતું કરવી બહુ હેલ્યું કરી નાખવી વાતું હેલ્યું આમ કરું તેમ કરું પણ જ્યારે વખત આવે ત્યાં ઊભો રહીએ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણ ટાણું મળ્યું હોય ટાણે બધાય ટાણા દુઃખ આવતું હોય પરિવાર બીજું ત્રીજું જે જેવડો ભાર હોય એવડું આવે તમે મકાન હોય એનું આઢર જુઓ ને આઢર એમાં વળા હોય વળા એ વળામાં એક એક ખીલો આવે આઢરમાં નકરા ખીલા જેટલા મોટા થયા એટલે ધણે નાટી બોલે એ ભાર ખમો તો જ એમને મરીએ નકર કડે ભૂ માસડો એઠો આવે એટલે પણ ટાણું હાચીને ઊભી જાય એની જગતના ચોકમાં વાતું રહે છે
અને યુવાધન આજે ખૂબ અમને સાંભળે છે, એટલે ખાસ કહું આપણે બધા જ્ઞાતિવાદ ભૂલી એક થઈ અને હજી ઘણા કાર્યો આપણે કરવાના છે, સનાતન માટે ભારત માટે ઘણા થયા છે, હજી ઘણા બાકી છે, એટલે આપણે આપણો કેળો ન ભૂલી એ અહીંથી કહી દો. અને મને ગમતી એક કડી યુવાનો માટે ખાસ ઘણી વાર કહેતો હું છું કે મોરલા તારો એજી થોડી ઘડી મને દેલી અસાડી લો કાંટ મારી ખવાયેલી હવે છેલી વાર ખાદ પાડી લો એ ગાડી ગરના મોરલા ઘડીક વાર તારો કંઠ દઈ દે તો આજ રાજકોટ ની સામે ટવકી લેવું છે અને પડકાર આવ્યા છે એટલા માટે ભલા માણા મોજ કરાવી દેવી છે. અને બાપ મામા નું સૂત્ર મને ત્રાપજકર દાદા ના શબ્દો માં યાદ આવે છે, વિજી મામા તો ઈ સીધું કડી ગાવ એટલે ખબર પડે એનો બાપ મામા નો ધ્યેય આ હતો. અને સારા માણસો જે હોય ને રઘુમાં એને સતત વાગોળતું રહેવું, દુનિયાના જેટલા બે જાઓ હવે ત્યાં જગ્યા મળે ત્યાં બે જાઓ, તમે તમારું ઉભા રહ્યો હવે એ બધું એમ ન મળશે, વ્યવસ્થાપક કોઈ બહુ હેરાન ન કરતા, આ તો અમારું કાયમ નું થઈ ગયું, હવે એમાં કાંઈ વાંધો નહીં, જ્યાં છે એને ગોઠવાઈ જાય એ બધા બરોબર, કારણ કે બેહવામાં અવળું હોય, ખાલી ખંજવાળ આવે ને પગમાં તો ધ્યાન રાખજો, બીજાનો પગ ન ખંજવાળી લેતા, બાકી બધું બરાબર. આમાં હું એક જગ્યાએ હું આવી રીતે કહેતો હતો, બેસી જાઓ બેસી જાઓ ઉભવારીઓમાં તમે બેસી જાઓ, એક જણો આમથી આવ્યો શોર્ટબટ ફાટી ગયો અહીંથી આવીને કે એક વીઘાના સ્ટેજમાં બેઠા બેઠા વાતો કરવી બેસી જાવ, એ તો ન્યા આવો તો ખબર પડે એ બીજાની કોણીઓ લાગે પડખામાં આવી ગયા. એટલે હવે બધા સ્થિર થઈ જાઓ, જ્યાં છો ત્યાં સ્થિર બધા થઈ જાઓ. હા એ તો બરાબર, સરસ સરસ ઠેક. લાઈવ પ્રસારણ ચાલુ છે એમાં પછી ઇંગ્લિશમાં ચેનલનું નામ લખ્યું છે, લગભગ કંઈક છે રાવલ એવું, રાવલ ને મને એકચ્યુઅલી થોડું થોડું આવડી ગયો. હા હા રાવલ, રાવલ જલિયા પછી આ નવડો છે ઊંધો, આ શું છે આ તમે કહી દેજો ને પછી એકચ્યુઅલી. હા એમાં શું આપણી પાસે સમય, એટલે પધારો મામા પધારો, આપણી પાસે સમય ઓછો છે ને એટલે બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, પધારો પધારો. હા વાહ, તમને ખમારે આપણો પિયારો છે દે, આપણા ગીતો એ આપણું ધન છે મામા, તમને જતાન રે એ જાજે રા પિયારો છે દે, અમે જાણ્યો મામારો કે શરૂઆત કરવી છે. બાપ મામા ને કેવું હોય એની દીવી ચેતના અત્યારે શું કહેવા માંગતી, તો મારા મેરુબા બાપુ છત્રાવા ગાતા, મારી અહીંયા આવ્યા છે મેરુબા બાપુ ગાતા અને ત્રાપજકર દાદા ની આ રચના શું કે છે, તોય હું કાણા યાદ પાડો સીના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે, ચંદુભાઈ તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. હવે આપવાનું ક્યારે હોય, આપણે બધી રીતે બધા પાસા બરાબર હોય ને કોકને આપી દે ને તો આપી તો સારી જ વાત છે, પણ ઘણી વખત એવું થાય કે આ ન અપાય આમ થઈ જાય, આને મદદ કરશો તો આમ થઈ જાય, તેથી ઊભો રહીએ કે દરિયો ખામે કાટ તો ડોળા રે ઉભા ખામાં મોતના વોળા, મોતના વોળા ઉભા હોય હામા, તેથી તોફાને ચડેલ તું કોઈનું નાવડું કાઢે હંકાર તો જાજે રે, તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. એવે ટાણે જે ઉભારી, હવે તો એમને કૃપા છે મામાને, વિજય મામાને બધા, પણ નો વખત હોય ત્યારે પણ જેને ટાણા હાથવી લીધા હોય ઈ આવા કાર્ય કરી શકે. ધર્મ કાર્યની રાજકોટમાં વાત હોય એટલે વિજય વાંકનો ઝંડો બધાની પહેલા હોય, જોરદાર તાળીયાથી એકવાર વધાવો, નાની વસ્તુ નથી સાહેબ. બીજું કહી દઉં, હજી ઘણી વખત અમે બહુ આવું કરી દઉં કે પૈસા આટું પૂછો, એ કોઈ રૂપિયો લેવાની વાત કરી હોય તો અમને હારા માણસો જોઈએ છીએ અમારે. હા અને જ્યારે જ્યારે એનો ફોન આવ્યો
અને મેં એમ કીધું કે આટલા થાય તો મૂછું મુંડાવી નાખવું કોઈ સાબિત કરી દે તે. એટલે વધારે જયેશભાઈ આમાં એવું છે, આપ બધા કીઓ ને તાક હું કે ખબર એ બધા રૂપિયા હાટું. હા એ તો છે એ છે, હવે અમે તો ગુજરાતી કલાકારો તો છે ને મામા, અમે તો વધી વધીને 5-7 લાખ હાલો દાખલા તરીકે બીજે વાત કરું છું બરોબર. હવે બોલિવૂડમાં તો નાના નાના કલાકારની 25 લાખથી શરૂઆત થાય, પણ ટીકા કરવા છે એને શું છે, એને એ આવે શિયાર ગીત બોલવાના, ને એ ગીતે કેવા ખબર યુવા ધનને ધૂળમાં નાખવાનું, સીધા આવીને આમ બે બાજુ નેપટિંગ બેપટિંગ પડ્યા હોય બોલા ઉપર ને હા, અને પછી ગાય એક એક ગીત ગાઈને વાહે જાય તો પરસે રેપ જેપ થઈ ગયો હોય. પાછા ગીતો કેવા ખબર, માલ પિયેંગે હમ તો માલ પિયેંગે મગરી કર પાટી મે માલ પિયેંગે તને કરડે કાળોતરો નાગ, એવું તમે કીધું ગમે ગાઈ દે. કે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, હા એવું બધું પોતે જ બેકાર હોય. કહેવાનો અર્થ મારો એટલો છે કે અમે સાચી વસ્તુ તો આપી છીએ, આ સમયમાં કોણ આપે છે, ગેરંટી સાથે કાયમ બોલ્યો છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપું છું ભલા માણસ, એટલું તો ઘણું કહેવાય ને. હા એટલે કહેવાનો અર્થ આ જે ડાયરો બધો આપ બધાય ખબર, બધાય તમને ખબર આમાં અમે કોઈ કૂદકા નથી મારવાના, છતાંય તમે આવ્યા છો અને આપ બધાય એક સંસ્કૃતિ છબર ડાયરો સાંભળવા માટે આવ્યા છો. આ બધા ધુરંધરો જે આગળ બેઠા છે બધા, એ બધાયને અહીંયા પોતાનો અને આપ બધાય સમય બહુ કિંમતી છે અને સમય હાથવી લેજો યુવાધન. આ જે ડ્રગ્સ ને બધું જે આવી ગયું છે આપણે બધે ભારતમાં ગુજરાતમાં, એમાં જો આટીમાં આવી ગયા ને તમે કરજમાં આવશો તો કોઈ બહાર કાઢશે કદાચ કુટુંબી હગાવાલા મદદ કરશે, તો તમે કોઈ રોગમાં આવશો તો ડોક્ટરો વૈદ્યો બહાર કાઢશે, કૃપા થાય તો બહાર નીકળી શકશો. તમે કોઈ ખાઈમાં પડી ગયા હોય તો કોઈક મદદ કરીને બહાર કાઢશે, પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં ગરી ગયા ને કોઈ બહાર નહીં કાઢીએ કે આ જાહેરમાં કહું છું ભલા માણસ. હા એટલે એ બધું સારા માણા પાસે બેવું, એકલા બેસજો દરિયા કાંઠે બેસજો, પણ ભાન ભૂલવી દે એના પાસે ન બેસતા. ભણેલા ગણેલામાં પેરેન્ટ્સ હોય માવતર એમને કહી દઉં, તમારી દીકરી દીકરાઓ ભણતા હોય સારી વાત, ખૂબ ભારું ભણાવો, રાજકોટમાં મોકલ્યા હોય ગામડેથી, સુરત મોકલ્યા હોય કે અમદાવાદ ભુજ કે ભાવનગર દ્વારકા, સારી વાત છે ખૂબ ભણાવવા જોઈએ, પણ એ કોની આરે ફરે છે ને શું કરે છે એ જરીક જોવું જોઈએ, નકર એવે ઠેકાણે વૈયા જાય ને એવા ડ્રગ્સમાં જો ઘરી જાય ને તો જનાવરના પેટના થઈ જાય, તમને નહીં જીવવા દે. આ જાહેરમાં કહું છું ભલા માણસ, જે હકીકત છે એ કહું છું, એટલા માટે વાત છે, નથી ન બનવાની ઘટનાઓ બને છે, માવતરને મારી નાખે છે. આ ઓલી ગેમ રમતા રમતામાં હોળવરોનો છોકરો ઓલી કંઈક ગેમ આવે ઓલી આમ ધડ 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 કંઈક મારવાની, એવું હમણાં કહેતું હતું કોક મને, તો એ રમવાની ના પાડી લટકાઈ ગયો, લે મરી ગયો, હું કરી લેવું આનું આવે. આ ઓલી તો તમે શંકરાચાર્યને વાંચો તો ખબર પડે, 8 વર્ષની ઉંમરથી લઈને 16 વર્ષની ઉંમર હતી એણે શું કર્યું છે સનાતન પરંપરા માટે. તમે કુકદી કોટલિયાને વાંચો તો ચાણક્યને તમને ખબર પડે, તમે આ બધા નચિકેતાને વાંચો તો ખબર પડે, વિવેકાનંદને વાંચો તો ખબર પડે, ભગતસિંહને વાંચો તો ખબર પડે, સરદાર પટેલને વાંચો તો ખબર પડે. કોકદી ઉગાને જોઈજો, 11 વર્ષનો દીકરો આડીધર બોડીધરના પાદરમાં જેથી ડગલા દેતો હતો, તેથી એને ભલે કીધું હતું કે ભાઈ તારે કહેવાનું છે કે હું જુનાગઢનો રાજા છું, મારી નાખે ત્યાં સુધી પાછું નહીં પડવાનું બરોબર. આજે કોઈ છોકરાને કહી તારે એમ કહેવાનું કે ફલાણો છું, શિવાજી છું, ભગતસિંહ છું, આમ કરી નાખું તેમ બોલવાનું, પણ તરવાર ખેંચીને એક માથું કાપી નાખું તરત કે ના 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 હું તો કાંતિભાઈ છોકરો છું, ટોન ફરી જાય તરત, ખબર છે આગળ ભોટું રડી જાય તો ખબર છે ને, નહીં ઠેઠ સુધી મૂછું નહોતી 11 વર્ષ ઉંમર હતી તોય આમ 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 કરતો હતો, હું હોરસનો નવઘણ છું, હું રાર વંશનો રાજપૂત છું, હું ક્ષત્રિય છું, મને મારું જુનાગઢ આપી દો. તરવારના જાટકાથી ભોડું નોખું થયું ને ત્યાંથી મર્દના ફાડિયા આયુરના દીકરાએ એમ નહોતું કીધું હું ઉગો શું ભલા માણસે, આ વાત છે ને એની વાતો રીએ. મોટી વાત માતાઓ બહેનો પણ અહીંયા આવ્યા છે, પેલી જવાબદારી માની છે, પેલી જવાબદારી જનેતાની છે, કોઈ પણ દાતાર હોય એને જન્મ તો કોઈક માં આપે ને, માં વગર વાત ખોટી છે, એની પણ બહુ મોટી જવાબદારી આવે છે.